પોરબંદરમાં વધતા જતા બાઇક ચોરીના બનાવોને ડામવા પોલીસે કવાયત હાથ ધરી હતી। પોરબંદર ક્રાઇમ બ્રાન્ચના જવાનો દ્વારા છાયા ચોકી નજીક વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ત્યાંથી બાઇક લઈને પસાર થઈ રહેલા એક શખ્સને ચોરાયેલા બાઇક સાથે ઝડપી લીધો હતો। પોરબંદરમાં છેલ્લા કેટલાય સમયથી બાઇક ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે। આવા બનાવો અટકે અને ચોરીના ભેદ ઉકેલાય તે માટે જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ અને પીઆઈ સહિતની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ હાથ ધર્યું હતું। તેવા સમયે છાયા ચોકી નજીકના રસ્તેથી પસાર થઈ રહેલા મોહન ઉર્ફે ભરત અર્જુન કડછા નામના શખ્સને રોકી અને તેના બાઇકના કાગળો માગતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો। આથી પોલીસે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને પોકેટ કોપની મદદથી આ વાહન અંગેની તપાસ કરતા આ વાહન હેમત છગનભાઈ ઉમરાનિયા નામના વ્યક્તિનું હોવાનું સામે આવ્યું હતું। મોહન ઉર્ફે ભરત અર્જુન કડછાએ આ મોટરસાઇકલ 1.5 માસ પૂર્વે બિરલા ફેક્ટરીના ગેટ પાસેથી ચોર્યું હોવાની કબૂલાત આપતા પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે આ શખ્સની વધુ પૂછપરછ હાથ ધરી હતી જેમાં તેણે કબૂલ્યું હતું કે 20 દિવસ પૂર્વે છાયારામમાં પીરના દ્વારા પાસેથી પણ એક મોટરસાઇકલની ચોરી કરી હતી। આથી પોલીસે આ શખ્સ વિરુદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી। તેજસ પટેલ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।